नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 फिजिक्स चैप्टर नंबर 10 માં આજે લેક્ચર છે મિત્રો 4. આજના લેક્ચર ની અંદર આપણે પાત્રા માધ્યમ આગળ વક્રીભવન ની આપણે અભ્યાસ કરીશું. પાત્રા માધ્યમ આગળ થતું વક્રીભવન. તો અહીંયા માધ્યમ એક તરીકે આપણે ઘટ માધ્યમ લીધું છે જેનો વેગ v1 અને એનો વક્રીભવન કેટલો છે મિત્રો થીટા. આકૃતિમાં તમે જોઈ શકો નીચે માધ્યમ 2 जुदी पड़ती सपाटी सीपी एक आपात तरंगग्रह एबी अपने आपात करिए ते जी सको एबी आपात करिए तरंगग्रह त्यारे टी बराबर जीरो समय बिंदु ए आगे सपाटी बनने ने जुदी माध्यम ने जुदी पड़ती सपाटी ए बिंदु अगर स्पर्शे छे त्यारे बी बिंदु एक घट माध्यम में केटलू अंतर कापे छे तो v1 टो जेटला अंतर कापी ने टो जेटला समय में v1 टो जेटलू अंतर कापी ने बिंदु सी आगर पहोंचे छे त्यारे एना माटे त्या पहोंचे छे त्यार पछी देखजो मित्रों बिंदु ए आगर ए समय टो जेटला समय तो બીજા માધ્યમમાં જ્યારે કિરણ જાય છે કયા માધ્યમમાં તો ઘટમાંથી પાતળા તો લંબથી દૂર જશે ત્યારે એનો વેગ v2 અને સમયગાળો ટોચ જેટલા v2 ટોચ જેટલા ત્રિજ્યાનો ગોળાકાર વણ તરંગ અગ્ર ઉત્સર્જિત કરે છે અને આ તરંગ અગ્રને બિંદુ c માંથી સ્પર્શ્ય સ્પર્શક એટલે ગોળાકાર તરંગ અગ્રને સ્પર્શતો સ્પર્શક બિંદુ e માં છે ત્યારે a e જેનું અંતર v2 ટો જે ત્રિજ્યા જેટલું છે અને ત્યારે અહીં ખૂણો કેટલો બને છે 90 ત્યારે આપણો કિરણ ec જે વક્રીભૂત તરંગ અગ્ર છે તો અને ab એ શું છે આપાત તરંગ તો આપાત તરંગ અગ્ર એ સપાટી સાથે બનાયેલો ખૂણો આપાત કોણ i વક્રીભૂત તરંગ એ સપાટી સાથે બનાયેલો ખૂણો વક્રીભૂત કોણ r છે તો એ બધી જ માહિતી તમને આકૃતિમાં આપી હવે મિત્રો દેખજો જો ઘટ માધ્યમમાં પ્રકાશ તરંગનો વેગ v1 છે તમે જોઈ શકો ઘટ માધ્યમને v1 એટલે અહીંયા આખી ઘટના ઉલટી લીધી v2 અને અને લઈએ અને પાત્રા માધ્યમના પ્રકાશ તરંગનો વેગ v2 લઈએ અથવા v2 ગ્રેટર ધેન v1 હોય ત્યારે પાત્રા માધ્યમમાં થતું વક્રીભવન વિચારો પાત્રા માધ્યમમાં કેવું વક્રીભવન થાય છે એના વિશે વિચારવાનું છે તો ચલો આપેલી આકૃતિ ધ્યાનમાં લો આપેલી આકૃતિ આપણે શું લેવાની છે મિત્રો ધ્યાનમાં લો હવે દેખજો મિત્રો ઘટ માધ્યમમાંથી પાત્રા માધ્યમમાં આગળ વધતા વક્રીભૂત તરંગ અગ્રની રચના તમને અહીંયા જોવા મળે છે ઘટ માધ્યમમાંથી પાત્રા માધ્યમમાં જતી વક્રી એટલે કે તરંગ અગ્રની વક્રીભૂતની ઘટના દર્શાવી છે વક્રીભવન એટલે વક્રીભૂત તરંગ અગ્ર જોવા મળે છે આપાત તરંગ અગ્ર AB વક્રીભૂત તરંગ અગ્ર EC જોવા મળે છે અહીં ઘટ માધ્યમમાં આપાત તરંગ અગ્રનો કોણ કયો છે તો i આપાત કોણ કરતા પાત્રા માધ્યમનો વક્રીભૂત કોણ આ કયો છે વધારે છે એટલે આપણે કહી શકાય i કરતા r કેવા છે મોટા છે માટે કહી શકાય પ્રકાશીય કિરણ લંબથી દૂર જાય છે પ્રકાશીય કિરણ કેવું જાય લંબથી દૂર જાય છે અને આ કિસ્સામાં પણ તમે સ્નેલનો નિયમ પરાય છે સ્નેલનો નિયમ શું લેતા ના જે માધ્યમ હોય એ માધ્યમનો વક્રીભવન અને એનો અપાત કોણ સામે બરાબર બીજા માધ્યમનો તો એટા 1 sin i બરાબર એટા 2 sin i સમીકરણ 1 જેને સ્નેલનો નિયમ કહે છે વધારાનો ટોપિક લઈએ છે કારણ કે ઘટ માધ્યમમાં જે અપાત થાય છે તો ક્રાંતિકોણની ઘટના બનશે 9મા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા પૂર્ણાંતરિક પરાવર્તન એટલે ઘટ માધ્યમ જે તો ક્રાંતિકોણ i જો અપાત કોણના મૂલ્ય માટે આપાત કોણના મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 અંશનો મળે 90 અંશનો મળે તો આપાત કોણને ક્રાંતિ કોણ કહે છે વક્રીભૂત કોણ કેટલો મળે 90 અંશ અહીંથી આપાત થાય અને એક સમયે આ વક્રીભૂત કોણ આ બંને સપાટીને જુદી પડતી સપાટી પર આપાત થાય તો ત્યારે ક્રાંતિ કોણ કહેવાય આપાત કોણને શું કહેવાય મિત્રો ક્રાંતિ કોણ કહે છે IC કહે છે આમ જ્યારે I બરાબર IC ત્યારે r બરાબર 90 લે r કેટલા લેવાના છે 90 એટલે વક્રીભૂત કોણ કેટલો થાય 90 અંશ સપાટી સાથે એટલે r કેટલા થઈ જશે 90 તો sin 90 કેટલા 1 માટે આ બંને કિંમત સમીકરણ 1 માં મૂકો ચલો દેખો
ઇટા 1 સાઈન આઈસ બરાબર ઇટા 2 સાઈન 90 સાઈન 90 કેટલા થાય મિત્રો 1 તો ઇટા 2 ગુણ્યા 1 આગળની કિંમત 9 ઇટા 1 સાઈન આઈસી બરાબર ઇટા 2 અપોન ઇટા તો આ થઈ ગયું સમીકરણ 2 અને જો ક્રાંતિ કોણ શોધવો હોય તો આઈસી ને કરતા બનાવો તો સાઈન ઇનવર્સ ઇટા 2 અપોન ઇટા 1 પર ધ્યાન રાખજો મિત્રો ઇટા 2 એટલે પાતળું માધ્યમ છે ઇટા 2 એટલે અહીંયા કયું માધ્યમ છે પાતળું વક્રીભૂત તરંગ મળશે નહીં આઈસી કરતા આપાતકોણ આપણો મોટો હોય તો કોઈ પણ વક્રીભૂત તરંગ અગર આપણને જોવા મળશે નહીં કારણ કે તો એ કિરણ અથડાઈને એને એ જ માધ્યમમાં પાછું કરે એટલે પરાવર્તનની ઘટના બને છે અથવા આપાત તરંગ મૂળ માધ્યમમાં જ પરાવર્તનની ઘટના અનુભવ છે આપાત તરંગ જે આપાત થઈ એ જ માધ્યમમાં પાછું પડે છે તેથી આ ઘટના જે પાછું પડ્યું એને શું કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન તરીકે ઓળખાય છે જે પાછું તરંગ પડે છે પણ ક્યારે આઈ ગ્રેટર ધેન આઈસી હોય ત્યારે એ જ વક્રીભૂત તરંગ અગ્ર અનુભવશે નહીં એટલે વક્રીભૂત તરંગ મળશે નહીં તો એની જગ્યાએ શું થશે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે છે મિત્રો આખી ઘટના તમને સમજાવી છે મિત્રો તો તમે તમારી નોટબુકમાં લખી અને આને તૈયાર કરી શકો છો મિત્રો આગળના લેક્ચર ની અંદર આપણે પરાવર્તનની ઘટના સમતલ સપાટી પર પરાવર્તન થતી ઘટનાનો આપણે અભ્યાસ કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર